हिंदी फिल्मों में एक समय लता मंगेशकर अने आशा भोसले नु गायन क्षेत्र साम्राज्य चालतु हतु। 1978 पछी धीरे धीरे नवा गायको आवा लाग्या, परंतु कोई पण नवा गायक ने कोई सारो चांस मळतो न हतो। ते दिवसमां अंतिम इच्छा नामनी एक गुजराती फिल्म बनी रही हती। निर्माता हता पाइप मास्टर मकराणी। फिल्मना गीतोनु रिकॉर्डिंग थई रहू हतु। मुंबईना मकराणीना फ्लेटमां त्यारे चा पीता पीता जी एम मास्टरे पूछ्यु, भाई आजे तमारी फिल्मना भजननु रिकॉर्डिंग छे, कोण भजन गाशे? त्यारे मकराणीए कह्युं, मने खबर नथी, पण कोई नवी छोकरी भजन गाशे। कोण हती ते छोकरी जे आगळ जता खूब लोकप्रिय थई? कोण हती ए छोकरी जेणे त्यारबाद खरी गुजराती अने हिंदी फिल्मोना गीतो गाया? ए गायिका कोण हती जेणे फिल्मी गीतो करता वधारे नामना भजन गायकीमां मेळवी? नमस्कार मित्रों, हूँ छु पायल श्रीवास्तव अने आप जोई रह्या छो अमारी यूट्यूब चेनल विरसी सिने। आपे हजी सुधी अमारी चेनल सब्सक्राइब न करी हो तो करी दो, अने बाजूमां आपेल बेल आइकन पण दबावी दो, जेथी अमारा आवनारा नवा वीडियोना नोटिफिकेशन अने तुरंत मळी रहे। અને અમારા ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરવાનું ચૂકતા નહીં। બપોર પછી તેઓ ફિલ્મ સેન્ટર ગયા, ત્યારે સંગીતકાર મહેશ કુમાર કોળ પાત્રી ટુકડી છોકરીને ભજનનું રિહર્સલ કરાવી રહ્યા હતા। એ ગાયિકા પણ ભજનનું સરસ રેકોર્ડિંગ થાય તે માટે ઉત્સુક હતી। ભજનના રેકોર્ડિંગ દરમિયાન થોડા રિટેક થયા, પછી ટેક ઓકે થયો। તાળીઓના ગડગડાટ પછી એ નવી ગાયિકાને બધાને અભિનંદન આપ્યા। મકરાણીએ એ ગાયિકાને પુરસ્કારની રકમાણી રકમવાળું એક કવર આપ્યું। એ ગાયિકાએ હાથ જોડી એ કવર હાથમાં લઈ કહ્યું હતું, આપ ગાને કે લીએ મેરા ધ્યાન રખના, મુજે બહોત ખુશી હોતી હૈ। એ ગાયિકા હતી અનુરાધા પોઠવાલ। થોડા વર્ષોમાં અનુરાધા પોઠવાલનું નામ દેશભરના છવાઈ ગયું હતું। તે તો મિત્રો, આમ અનુરાધા પોઠવાલે પોતાના ગાયનની શરૂઆત કરી હતી। આપને આ એપિસોડ કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી જણાવશો, અને આપે હજુ સુધી અમારો ચેનલ રિટ્સી સિને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દો, અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળી રહે, અને અમારા ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં। હું ફરી આવીશ આપની જ કંઈક અલગ સ્ટોરી લઈને। બાય બાય।